બંનેના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા એકાંકી નાટ્ય સત્રના અધ્યક્ષ આદરણીય સીતાંશુભાઈ, આ નાટ્ય સત્રના ઉદ્ઘાટક પ્રિય મુરબ્બી શ્રી ઉત્કર્ષભાઈ, મંચ ઉપરના સૌ મહાનુભાવો, વિદ્વાન મિત્રો, મુરબ્બીઓ અને વાલા વિદ્યાર્થી દોસ્તો, તમે લોકો મારાથી સહેજ પણ ગભરાતા નહીં, કેમ કે હું લાંબુ નથી બોલવાનો. ધ્વનિલ ચિઠ્ઠીઓ તૈયાર કરીને પાછળ બેઠા છે એ હું ત્રાસી આંખે જોયા કરતો હતો, પણ હું લાંબુ નહીં બોલું એવું બોલ્યા પછી પણ લોકો લાંબુ બોલે છે એવા તમારા અનુભવો હોઈ શકે, એ અનુભવમાં હું વધારો નહીં કરું. મૂળ વાત એ છે કે સમય વેડફવો ઠીક નથી. એક વિદ્વાને એવું કહ્યું છે કે બોલવાના દિવસો પૂરા થયા, કર્મના, કામ કરવાના દિવસો શરૂ થયા છે. હું લાંબુ એટલા માટે પણ નહીં બોલું કેમ કે મારી સાથે અને મારી સામે એવા આ વિષયના તજજ્ઞ એવા વિદ્વાનો બેઠા છે કે જેઓ સીધી રીતે કલા પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, રંગભૂમિને એમણે નિહાળી છે, લેખન કર્યું છે, મંચન કર્યું છે. આદરણીય સતીશભાઈ, ભાઈ પ્રવીણ, મહેશભાઈ, આ બધા બેઠા હોય તો આપણે ઓછું બોલીને એમને વધારે બોલવાનો સમય આપવામાં હું માનું છું કે વધારે ઔચિત્ય રહેલું છે. પણ હું અભિનંદન આપું છું રવિન્દ્રભાઈને કે આ આખું આયોજન નવસારી ખાતે એમણે કર્યું. સુરેશભાઈ હંમેશા કહેતા બધું છે પણ યોજકો ક્યાં છે, યોજક તત્ર દુર્લભ, આયોજકો ક્યાં છે, કામ કરનાર માણસો ઓછા થતા જાય છે, લઘુમતીમાં આવતા જાય છે. અને એવા સમયે રવિન્દ્રભાઈ પોતાના ખભા ઉપર ઈસુએ જેમ ક્રોસ ઉપાડ્યો હતો એમ આ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓ પોતાના મજબૂત ખભા ઉપર ઉપાડીને આ વિસ્તારમાં એ વાતાવરણને જીવંત રાખે છે, એટલે રવિન્દ્રભાઈને અભિનંદન આપું છું. અને એટલા જ અભિનંદન આ આયોજક નવસારીની સંસ્થા બાનો ભીખુ સાહિત્ય પ્રસાર ટ્રસ્ટને આપું છું. નહીતર કુલપતિ થયા પછી એવી ખબર પડી છે કે ટ્રસ્ટી હોય પણ દ્રષ્ટિ ના હોય, એટલે ટ્રસ્ટીમાં દ્રષ્ટિ હોય, મને લાગે છે કે એની પ્રતીતિ આ સંસ્થાએ કરાવી છે, એટલે એના પ્રમુખ મંત્રી અને તમામ હોદ્દેદારોને પણ હું અભિનંદન આપું છું. મિત્રો, કલા પ્રવૃત્તિની વાતો અહીંયા થવાની છે. બે દિવસ દરમિયાન આ સત્ર છે, બે દિવસ સાતત્યપૂર્ણ રીતે અહીંયા વાતો થશે, વિચારો થશે, મંચન થશે. અને હું હંમેશા કહું છું કે કળા એ બુદ્ધિનો વિષય નથી, કળા એ હૃદયનો વિષય છે. આર્ટ એમ કહીએ છીએ ત્યારે શબ્દ રમત લાગે તો પણ હાર્ટ સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ છે, અને તમે એ રીતે એને આનંદપૂર્વક ગંભીરતાથી લો એવી વિદ્યાર્થી મિત્રોને એક મારી વિનંતી છે. પશ્ચિમના એક બહુ જાણીતા ફિલોસોફરે એમ કહ્યું છે કે તમને ગમે તે પ્રવૃત્તિ, ગમે તે નહીં, તમને ગમે તે પ્રવૃત્તિ તમે કરવા માંડજો, નહીતર જે કરવા માંડશો તે ગમવા લાગશે. એટલે હું આ આખા આયોજનને એ રીતે જોઉં છું કે નવી પેઢી કલાના ક્ષેત્રમાં, નાટ્ય ક્ષેત્રમાં વધારે રસ રૂચિ કેળવે. કેળવે શબ્દ આમ નાગરી શબ્દ, કેળવવું, લોટ કેળવવો, બહેનોને ખબર હશે. એ લોકો એમ કે શું કરો છો, તો કે લોટ કેળવીએ છીએ એમ. મને તો બહુ વખત પછી ખબર પડી કે લોટને પણ કેળવવો પડતો હોય છે. આપણે તો માણસો છીએ એટલે બહુ સ્વાભાવિક રીતે આપણને પણ કેળવવા પડે. મારી આ બહુ ગમતી પ્રવૃત્તિ છે, બહુ ઓછા માણસોને એની ખબર છે અથવા ખબર હશે, કેમ કે હું નવમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે
યુવક મહોત્સવ અને જિલ્લા રાજ્યકક્ષાએ શાહજહાંનું એક પાત્રી અભિનય મેં ભજવ્યું હતું અને રાજ્યકક્ષાએ હું પ્રથમ નંબરે આવ્યો. પછી પી ખરસાણી, ઉપેન્દ્રભાઈ, ઇન્દુ ફુવારા બધા સાથે નાત્મ્ય સંબંધોના કારણે ટીવી સિરિયલોમાં પીજ દૂરદર્શન ઉપરથી થોડું કામ કર્યું. એ જુદા પ્રકારના આનંદનો સમય હતો. પણ પછી કેટલાક કારણોને લીધે સ્ટેજ અને માઇક મેં છોડ્યું. અલબત્ત આ સ્ટેજ અને માઇકે હજી મને છોડ્યો નથી. પણ હું બહુ રાજી થાઉં છું કે આવી પ્રવૃત્તિમાં આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. આમ તો સંખ્યા વધે તો જે સમજદાર લોકો છે એની ચિંતા વધી જતી હોય છે. જેમ સંખ્યા વધે એમ ચિંતા વધતી હોય છે કે આટલું બધું કેમ, એમ આમ આમ મારીને બેસાડ્યા છે કે આમ બોલાવીને. પણ એવું કરવું પડે તો પણ મને કહેતા કે એવી રીતે નહીં બોલાવા. પણ એવી રીતે બોલાવ્યા પછી પણ એકાદ બે જો રસ લેતા થાય તો મને લાગે છે કે એમાં કશું ખોટું નથી. નાટ્યશાસ્ત્ર અને એ પ્રકારના બીજા જે ગ્રંથો છે, લેખો છે, એ ભવભૂતિભાસ અને કાલિદાસના નાટકો એ નાટ્યકલાને સિદ્ધિના શિખરો સુધી એક સમયે પહોંચાડ્યા હતા. આપણે આશા રાખીએ કે આ પ્રકારના નાટ્ય સત્રોથી આપણી નાટ્ય પ્રવૃત્તિ, ગુજરાતી નાટક પણ સિદ્ધિના શિખરો સુધી પહોંચે અને નવી પેઢી સુધી એનો વિસ્તાર થાય એવી અપેક્ષા સાથે મને બોલાવ્યો અને અહીંયા બે શબ્દો કહેવાની તક આપી. ખરેખર તો વિદ્વાનોની વચ્ચે બેસવાની મને તક આપી, એ માટે આભાર માનું છું. આમ તો એવું મોટે ભાગે કહેવાતું હોય કે કુલપતિઓ એટલે બોલીને ભાગી જવાનું, આમ જમીને સૂઈ જવાનું ને બોલીને ભાગી જવાનું. પણ ખરા અર્થમાં મને બહુ સંકોચ થાય છે કે મારે જવું પડે છે અને અવિવેક કહેવાય. ખરેખર તો શીતાંશુભાઈ બેઠા હોય, સતીશભાઈ, જેમની પાસે હું તૈયાર થયો છું, મારે મને મને એમ થાય કે હું આ બધાને હજી નહીં સાંભળું તો મારું શું થશે. આ તો જૂની મૂડીએ વેપાર ચાલે છે બધો, તો એમાં કશું ઉમેરો તો થતો નથી છેલ્લા થોડા વર્ષોથી. એની ચિંતા અને સજાગતા, સભાનતા મારામાં બરાબર છે. પણ આવતીકાલે પૂજ્ય મોરારી બાપુ આચાર્ય રજનીશ વિશે, ઓશો વિશે 2 કલાક વાત કરવા માટે મારી યુનિવર્સિટીમાં આવે છે અને દેશભરમાંથી 1500 સ્વામી સાધુ મહાત્માઓ એમાં ઉપસ્થિત રહેવાના છે એનું આયોજન. અને તરત જ 12 વાગે પૂરું થાય એની સાથે 1 થી 12:30 સુધી પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓજા એક બીજા કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં જ પધારી રહ્યા છે. એટલે આયોજનના ભાગરૂપે મને એવું થાય છે કે હું ત્યાં જાઉં. અને મને બરાબર યાદ આવે છે સતીશભાઈ, શીતાંશુભાઈ, સતીશભાઈ જ્યારે મોડાસા આવ્યા હતા અને સર્કિટ હાઉસ અમારું યુનિવર્સિટીનું એ કોલેજ જ યુનિવર્સિટી જેવી, આમ તો મોડાસા કેમ્પસ જ, પણ મોડાસા કોલેજ કેમ્પસમાં શીતાંશુભાઈ બેન અને અમે 3 જણા સવારની ચા પીતા પીતા વાત કરતા હતા. તો શીતાંશુભાઈ એવું કહ્યું હતું કે જગ્યાને તપાવવી જોઈએ. મને શીતાંશુભાઈ બરાબર એ યાદ છે કે જે જગ્યાએ બેસીએ જગ્યાને માણસે તપાવવી જોઈએ. અને આવું કહેવાનો અર્થ નથી, તમે તો બીજા વિષયના છો, પણ હું એ જગ્યાને તપાવવાનો નાનો પ્રયાસ કરી રહ્યો છું. જગ્યાને છોડીને જવું નહીં. કદાચ હું પહેલો એવો કુલપતિ હઈશ કે દેશ કે વિદેશના પ્રવાસો યુનિવર્સિટીના ખર્ચે મેં એક પણ નથી કર્યા. ગુજરાત છોડીને જવું પડે તો જ હું જતો હોઉં છું. જવું જોઈએ એ પણ વિચાર સમૃદ્ધિ, બહાર જાઓ જુઓ તો આવતી હોય છે. પણ મને એમ થાય કે હજી અહીંયા બેસીને જે સમય મળ્યો છે ને, સમય તો બહુ જલ્દીથી પસાર થાય છે, તો કામ કરવું જોઈએ એવી અપેક્ષા સાથે મને ધ્વનિલ ચિઠ્ઠી આપે એ પહેલાં હું મારા વક્તવ્યને પૂર્ણ કરીને આ વિદ્વાનોનો તમે લાભ લો. પેલી પંક્તિમાં કહેવાય છે ને કે હંસાની સાથે વીરા સંગતું કરીએ, ભેગા બેસીને મોતી ચણીએ. આ મોતીચારાનો 2 દિવસનો સમય છે એમ માનીને વિદ્યાર્થી મિત્રો અને જે પાર્ટિસિપેન્ટ કરવા આવ્યા છે, ભાગ લેવા આવ્યા છે, એ એટલી ગંભીરતાથી આ વાતને લે. મારી સતત ફરિયાદ એ રહી છે અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સામે કે કેટલીક બાબતોમાં આપણે જ્યાં ગંભીર નથી થવાનું ત્યાં બહુ જલ્દી ગંભીર થઈએ છીએ અને જ્યાં ગંભીર થવાનું હોય છે ત્યાં આપણે ગંભીર નથી થતા. આ પ્રવૃત્તિને ગંભીરતાથી, પણ મેં સાથે એક બીજો શબ્દ પ્રયોગ કર્યો આરંભમાં કે આનંદપૂર્વક આ પ્રવૃત્તિને આપણે જોઈએ એવી વિનંતી સાથે મને બોલાવ્યો એ બંને સંસ્થા, સાહિત્ય પરિષદ ભાઈ રવિન્દ્રભાઈ અને આ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર માનું છું.